મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ સાથે જગતજનની મા ઉમિયાના વિશાળ મંદિર માટે ભૂમિપૂજનનો અનેરો અવસર અમદાવાદના આંગણે તારીખ 4 માર્ચના રોજ જોવા મળશે. વૈષ્ણોદેવી પાસે 100 વીઘા જમીન પર આ વિશાળ મંદિર નિર્માણ પામશે. 1000 કરોડના ખર્ચે પાટીદારોની અનેક વિવિધ સામાજિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ એક જ સાથે અને એક જ સ્થળે થઈ શકે તેવું અમદાવાદ પાસે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે. અમદાવાદના SG હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ નજીક વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બનાવવાનું આયોજન પાટીદાર સમાજ કરી રહ્યો છે. ત્યારે 4 માર્ચના રોજ ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. આ પાવન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ અને દુનિયામાંથી માતાના ભક્તો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે જગતજનનીના આ પાવન ધામમાં કાર્યક્રમો કઈ રીતે હશે અને શું આયોજન હશે તે અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી તમામ માહિતી આપવામાં આવી હતી, જેમાં સવારે 8 વાગ્યાથી મહાપૂજાના કાર્યક્રમનું આયોજન શરૂ થશે અને 11000 પાટલા પૂજન થશે. 1 વાગે PM મોદીના હસ્તે ભૂમિપૂજન થશે, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત સંત દિલીપદાસજી મહારાજ, સ્વામી સચ્ચિદાનંદજી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે. 75000 વાહનોનું પાર્કિંગ કરી શકાશે. 20000 કરતાં વધુ સ્વયંસેવકો પોતાની ફરજ બજાવશે, તો આશરે 5000 જેટલા માતાઓ અને બહેનો ઉપસ્થિત રહેનાર લોકોને પ્રસાદ પીરસવાનું કામ કરશે. આ કાર્યક્રમને અનુસરી 5 લાખ પત્રિકાઓ વહેંચવામાં આવી છે, જે કાર્યને માત્ર 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવેલ છે. MP રાજસ્થાન મહારાષ્ટ્રથી આશરે 1500 જેટલા VIP ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમની વિશેષતાઓમાં જમીનથી 51 ફૂટ ઊંચું મા ઉમિયાનું ત્રિશુલ બનાવવામાં આવશે. 41 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા મુકાશે. CK પટેલ દ્વારા આ વિશે વધુ માહિતી આપવામાં આવી હતી. હું PSI DD ઝાલા, જિલ્લા ટ્રાફિક, ગાંધીનગર તરફથી છું. વિશ્વ ઉમિયાધામ ખાતે, જાસપુર ખાતે જે કાર્યક્રમ થનાર છે તેમાં ટ્રાફિકને લગતી થોડીક માહિતી આપની સાથે શેર કરવા માગું છું. રોડ ઉપર 4 તારીખના રોજ માનનીય PM સાહેબ આવી રહ્યા છે, તેમજ સાથે સાથે ઉમિયાધામ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો આવનાર છે. એટલે રોડ ઉપર કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય, ટ્રાફિક જામ ન થાય તે માટે અમે અમુક રોડ ઉપર કઈ રીતની મૂવમેન્ટ રહેશે તે માટે નક્કી કરેલો પ્લાન છે, ટેન્ટેટિવ, એ આપની સાથે શેર કરું છું. ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી તરફથી જે કોઈ વાહનો આવે છે, જે ચિલોડા સર્કલથી સેક્ટર 30 સર્કલ થઈ ઇન્દ્રોળા સર્કલ, ઉવારસર 4 રસ્તા, અડાલજ ઓવરબ્રિજ, ખોરજ કન્ટેનર કટથી શાંતિગ્રામ થઈ જમણી બાજુ વળી નિશ્ચિત કરેલ પાર્કિંગમાં આવશે. તે જ રીતે મહેસાણા, પાટણ, બનાસકાંઠા તરફથી જે કોઈ આવશે તેઓએ કલોલ ગુરુકુળ કટ ખાતેથી જમણી બાજુ ટર્ન લઈ પલસાણા રોડ થઈ નિશ્ચિત કરેલ પાર્કિંગવાળા સ્થળે આવવાનું રહેશે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છ તરફથી આવતા વાહનો ભાડજ સર્કલ, ઓગણજ સર્કલ થઈ થોડેક આગળ આવી વૈષ્ણોદેવી પહેલાં 200 મીટર, વૈષ્ણોદેવી મંદિરથી 200 મીટર પહેલાં ડાબી બાજુ વળી કાર્યક્રમોના નિશ્ચિત કરેલ પાર્કિંગ સ્થળે આવશે. તેમજ ખેડા, આણંદ તેમજ મધ્ય ગુજરાત તરફથી આવતા વાહનો જે SP રિંગ રોડ અને એક્સપ્રેસ હાઈવે તરફથી આવનાર છે તે એપોલો સર્કલ થઈ વૈષ્ણોદેવી સર્કલથી સીધા 200 મીટર આગળ જઈ અને જમણી બાજુ ટર્ન મારી નિશ્ચિત કરેલ પાર્કિંગ સ્થળે આવશે. તેમજ ગાંધીનગરના મુખ્ય રડો SG હાઈવે ઇન્દ્રોળા સર્કલથી લઈને વૈષ્ણોદેવી સર્કલ સુધી, તેમજ કલોલથી લઈને જુંડાલ સર્કલ સુધી, પ્રાંતિજથી લઈને ચિલોડા સર્કલ સુધીનો રોડ ઉપર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવેલ છે, તેવું માટેના અલગ અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. એટલે જેથી આ જે ડાયવર્ઝન આપેલા છે તેને જગ્યાએ જે તે રૂટ ઉપર બંદોબસ્ત અને ડાયવર્ઝન માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે. માનો અહીંયા આવવાની શરૂઆત થઈ જશે, એમને સવારમાં નાસ્તો આપવામાં આવશે અને ત્યાર પછી પૂજા ચાલુ થશે. અંદાજિત અમે એવું રાખીએ છીએ કે કદાચ 9 વાગ્યાની આસપાસ પૂજા ચાલુ થઈ જાય. 1.5 થી 2 કલાક પૂજા ચાલશે. ત્યાર પછી એમને જે લંચ
શરૂ આપવામાં આવશે અને ત્યાર પછી અમારો જે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ 1 વાગે ચાલુ કરવાનો છે. ત્યાં ખૂબ બધા કલ્ચર પ્રોગ્રામ, પ્રોજેક્ટની માહિતી, સમાજને જે કંઈ જાણ કરવાની છે પ્રોજેક્ટ અંગેની, એ બધી કાર્યક્રમ ચાલુ થશે. અને અમે માનીએ છીએ કે આ પ્રોગ્રામ લગભગ 5 વાગ્યા સુધીમાં પૂરો થાય અને ત્યાર પછી પણ કલ્ચરલ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એ કલ્ચરલ પ્રોગ્રામ રાખ્યો છે એમાં સૌ બધા ભાગીદાર થાય અને જોડાય, આ જાતનો અમારો પ્રોગ્રામ છે. પીએમનું લગભગ 1 વાગ્યાનો ટાઈમ અમને આપેલો છે અત્યારે હાલ, પણ હું એમ માનું છું કે 2 વાગ્યાની આસપાસ પીએમ અહીંયો આવી જશે. એટલે બધાને અમારી વિનંતી છે કે 1 વાગ્યા પહેલો પોતાનો સ્ટેજ જગ્યા મેળવી લે અને જગ્યા ઉપર આવીને સ્થાન લઈ લે. પીએમ આવ્યા પછી ભૂમિપૂજન એમના હસ્તે છે, એટલે પીએમ જેવા આવશે તેવા જે અમે માતાજીનું જે 41 ફૂટ ઊંચું માતાજીનું બનાવેલું છે મૂર્તિ ત્યાં જવામાં આવશે. ત્યાં એકચ્યુઅલ ભૂમિપૂજન થશે, માતાજીની પ્રાર્થના થશે અને ત્યાર પછી સ્ટેજ ઉપરનો પ્રોગ્રામ શરૂ થશે. પીએમ એ માતાજીના પરમ ઉપાસક છે. નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિના પૂરા ઉપવાસ કરે છે અને આપણા દેશના વડાપ્રધાન છે. વડાપ્રધાન એ કોઈ જ્ઞાતિ સાથે કે કોઈ પાર્ટી સાથે એને કોઈ લેવા દેવા હોતી નથી. અને વડાપ્રધાનના દ્વારા જ્યારે આવું મોટું પૂજન થાય, ભૂમિપૂજન થાય, તો એનાથી મોટું સૌભાગ્ય સમાજનું શું હોઈ શકે. એટલે અમારી કમિટીએ આના ઉપર ખૂબ ચર્ચા કરી અને એમને આમંત્રણ આપેલું છે અને એમના હાથે થાય એમાં સૌનું ગૌરવ છે. સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. 256 દિવસમાં વિશ્વ પરિક્રમા કરનાર ભારતીય નેવીની 6 સી વોરિયર્સ અમદાવાદની મુલાકાતે આવ્યા. પાકિસ્તાન સામે વાયુસેનાના જવાબદારી કાર્યવાહીને જોતા દેશભરમાં જ્યારે વાયુસેનાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે ત્યારે ઇન્ડિયન નેવીની 6 જાબાઝ મહિલા ઓફિસર્સ અમદાવાદની મુલાકાત લેવામાં આવી. આ તે ઓફિસર્સ છે જેને તાજેતરમાં જ INSV તારેણી નામની સેઇલ શિપયાર્ડમાં વિશ્વની પરિક્રમા કરી અનેરા સાહસ સાથે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. આ એક્સપિરિયન્સમાં ભાગ લેનારી નેવી અધિકારીના ક્રમ મુજબ કમાન્ડર વાર્તિક જોશી, ઐશ્વર્યા બોડાપટ્ટી, SS વિજયા દેવી અને પાયલ ગુપ્તા, લેફ્ટનન્ટ કમાન્ડ સ્વાથિ પત્તરપલ્લી અને પ્રતિભા જામવાલનો સમાવેશ થાય છે. આ એક્સપિરિયન્સની શરૂઆત 10 સપ્ટેમ્બર 2017ના રોજ કરવામાં આવી અને આ ટીમ 21 મે 2018ના રોજ પરત ફરી ગોવા પહોંચી હતી. આમાં 256 દિવસ ફરીને પાછું ફર્યું હતું. આ 6 દેશની જાબાજ મહિલા ઓફિસરની કથા મહિલા દિવસ પર નેશનલ જિયોગ્રાફી ચેનલ પર જોવા મળશે. આ સાહસ માટે ટ્રેનિંગ લેવા 17 જણાની ટીમ પસંદગી પામી હતી, જેમાં આ 6ની પસંદગી કરવામાં આવી હતી. આ દ્વારા બોટ પર જ એકલા તહેવારોની ઉજવણી કરી હતી. દિવાળીમાં દરિયામાં જ એક નાના દીવા સાથે દિવાળીને મનાવી હતી તો સાથે સાથે નવું વર્ષ અને ક્રિસમસ પણ ઉજવ્યા હતા. આ ઓફિસર્સમાં ઘણા પરિવારો પર્વતીય સેક્ટરમાં રહે છે, એમાં કેટલા એવા છે જેમણે દરિયો પણ નથી જોયેલો, પણ તેમના માટે તેમની દીકરીઓએ આવી રીતે દરિયામાં એકલી જાય તે ઘણી ચેલેન્જરૂપ હતી અને તો પણ તેમના દ્વારા આ દીકરીઓને પ્રોત્સાહન આપી આ પરિક્રમા માટે મોકલી હતી. ભારતની દીકરીઓ અત્યારે વિવિધ સેક્ટરમાં આગળ વધી રહી છે ત્યારે આ દેશ માટે ગર્વની વાત કહી શકાય. ખાસ કરી આવા ઠંડા પ્રદેશ, તોફાન અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરી આ 6 ઓફિસર્સ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભારતની આ દીકરીઓ દ્વારા આવા અપ્રતિમ સાહસ બદલ સમગ્ર દેશનું માથું ગર્વથી ઉપર ઉઠ્યું છે, જે સમગ્ર દેશના લોકો માટે ગર્વની વાત છે. આ 6 ભારતીય મહિલા ઓફિસર્સને તેમના સાહસ અને શૌર્ય માટે સલામ. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ધોરાજીમાં નગરપાલિકાના પ્રમુખ તથા સદસ્યો ભાજપ દ્વારા ₹15 કરોડની ગ્રાન્ટ રોકી હોવાના કારણે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ધોરાજીમાં નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો ઉપવાસ પર આંદોલન પર ઉતર્યા છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પણ આ ઉપવાસ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના સદસ્યોએ ધોરાજી નગરપાલિકાને મળેલી 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અટકાવી છે. કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે લોકો સમક્ષ ભાજપની છબી અને ભાજપ દ્વારા ખેલાતું રાજકારણ ખુલ્લું પાડવા માટે આ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. રશ્મિન ગાંધી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. સોમનાથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ઝટકો. ખનીજ ચોરી કેસમાં સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 2 વર્ષ અને 9 મહિનાની સજા સંભળાવી.
તાલાળા કોંગ્રેસના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ ધનાભાઈ બારડ મુશ્કેલીમાં મુકાયા છે. ભગવાનભાઈ બારડ પર 1995માં સુત્રાપાડાની ગોચર જમીનમાંથી લાઇમસ્ટોન અને કાંકરીનું ગેરકાનૂની રીતે ખોદકામ કરાયું હતું અને પીખોર ગામે માઇનિંગ લીઝ ધરાવતા ગોરધન જેઠા દેવાડિયાના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી ગોચરની જમીનમાંથી ગેરકાનૂની રીતે 2,83,525 મેટ્રિક ટન એટલે કે 2,83,52,500 રૂપિયાની ખનિજ ચોરી કરી હતી. ગેરકાનૂની ખનિજ ચોરીનો ભાંડાફોડ રોયલ્ટી ઇન્સ્પેક્ટર એમ કે મારુએ કર્યો હતો અને સુત્રાપાડા પોલીસમાં ભગવાન બારડ તેમજ અન્ય વિરુદ્ધ આઈપીસી 379 અને 420 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભગવાન બારડ પણ 1995થી ખનિજ ચોરીનો કેસ ચાલી રહ્યો હતો. આખરે સુત્રાપાડા કોર્ટના જજ એસએલ મહેતાએ જજમેન્ટ આપ્યું અને ભગવાન બારડને 2 વર્ષ અને 9 મહિનાની સજા અને 2,500 રૂપિયા દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય આરોપી ગોરધનભાઈનું વર્ષો પહેલાં અવસાન થયું હોવાથી તેના પર કોઈ સજા ન ફટકારાય. ભગવાનભાઈ બારડ પર ભૂતકાળમાં અનેક ગુના નોંધાયેલા છે. ફાયરિંગ હોય કે મારામારી કે જાનથી મારી નાખવાની ધમકી આપી અનેક ફરિયાદો ભૂતકાળમાં થઈ ચૂકી છે. ગીર અને કોંગ્રેસના રાજકારણમાં ભૂકંપ તાલાળાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડ મુશ્કેલીમાં. ભગવાન બારડને ખનિજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી. 2,83,00,000ના ખનિજ ચોરીમાં 1995માં નોંધાઈ હતી. ફરિયાદ સુત્રાપાડા કોર્ટના જજ એસએલ મહેતાએ ફટકારી સજા. સુત્રાપાડા ગોચરની જમીનમાંથી ચોરી કરાઈ હતી. એમની પોતાની મેલી મુરાદ મને તો દેખાઈ રહી છે. ક્યાંક એમને ટેકાના ભાવે હવે રહેલી મગફળી ખેડૂતોની ખરીદવી નથી. આગામની હકીકત એવી છે કે 1995માં સુત્રાપાડાની ગૌચર જમીનમાંથી ભગાભાઈ ધનાભાઈ બારડ તરફથી લાઇમસ્ટોન કાંકરીનું ખોદકામ કરવામાં આવતું હતું. જે ખોદકામ પીખોર ગામમાં માઇનિંગ લીઝ ધરાવતા ગોરધનભાઈ જેઠાભાઈ દેવાળિયાના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી ખોદકામ કરવામાં આવતું હતું. જે ખોદકામ આશરે 2,83,525 મેટ્રિક ટન જેની ખનિજ કિંમત 2,83,52,500ની ખનિજ ચોરી કરવામાં આવેલ હતી. જે અંગેની ફરિયાદ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર એમ કે મારુ કે આઈપીસી કલમ 379-420 મુજબ રજીસ્ટર કરાવેલ. જે કેસ નામદાર સુત્રાપાડા કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આજરોજ આઈપીસી કલમ 379ના ગુનામાં આરોપી ભગાભાઈ ધનાભાઈ બારડને તકસીરવાન ઠરાવી 2 વર્ષ 9 માસની સખત કેદની સજા તથા 2,500 રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કરેલ છે. આ કામમાં જે બીજા આરોપી હતા ગોરધનભાઈ જેઠાભાઈ દેવાળિયા જે અવસાન પામેલ છે. એ તો સમય આવનારો સમય બતાવશે. પણ કોઈની પણ સહનશક્તિની હદ હોય છે. કોઈ પણ માણસની, ખેડૂત હોય, મજૂરિયાત હોય, વેપારી. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. જૂનાગઢ જિલ્લાની ભેસાણની સરકારી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ધોરણ 6 થી ધોરણ 8ના 70 જેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં વિજ્ઞાનના અનેક પ્રયોગો સિદ્ધાંતો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા. તેમાં ધોરણ 6 થી 8 નાના બાળકોએ હાઇડ્રોજન વાયુ બનાવટ, ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લાઈવ બનાવ્યા હતા. આ સિવાય શરીરના વિવિધ ભાગોને પણ મોડેલ દ્વારા રજૂ કરેલ છે. જે ધોરણ 12ના છાત્રોને પણ શરમાવે તેવા આબેહૂબ રજૂ કર્યા. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો, એસએમસીના સભ્યો અને વાલીઓએ ભાગ લીધો હતો અને બીઆરસી ભલગીરિયા અને ટીપીઓ સુદાણી સાહેબ તથા બાળકો દ્વારા રજૂ થયેલા પ્રયોગોને નિહાળેલ. શાળાના સ્ટાફે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન બિરદાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજ્ઞાન ગણિતના શિક્ષક પાયલબેન પરસાણિયા તથા જયશ્રીબેન વોરાઈ, આચાર્ય પોસિયા સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી. આજે હું સાવલ્યા કૃપા તમને અમારી શાળા, અમારી પ્રાથમિક સરકારી શાળામાં યોજાયેલા વિશ્વ વિજ્ઞાન દિવસ વિશે કહીશ. આજે અમારી શાળામાં 6 થી 8ના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમમાં આવતા પ્રયોગો રજૂ કર્યા અને તે સિવાય 12મામાં અને કોલેજમાં થતા પ્રયોગોને પણ આબેહૂબ પ્રદર્શન કરીને ગામજનોને ચકિત કરી દીધા છે. આજે બાળકોએ પોતે ખૂબ જ મહેનત કરીને અલગ વિવિધ પ્રયોગો બનાવ્યા છે અને તેને સિદ્ધાંતને
દર્શાવ્યા છે, કેટલા હાઇડ્રોપોનિક મેથડ, માટલા પદ્ધતિ, વિવિધ પ્રયોગો કરીને સમજાવ્યું છે. શરીરની રચનાઓ, ધ્વનિ કેમ સંભળાય છે, આપણા શરીરમાં કેટલા હાડકાઓ છે, આપણા શરીરનું પાચન તંત્ર, શ્વસન તંત્ર, કંગાલ તંત્ર વગેરેના પ્રયોગો કરીને ગ્રામજનોને દર્શાવ્યું છે. હું ડૉક્ટર કિશોર સેલડિયા, આસિસ્ટન્ટ શિક્ષક શ્રી જીન પ્લોટ પ્રાથમિક સરકારી શાળા વતી ઇલેક્ટ્રોનિક મીડિયાનો સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું કે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અમારી આ પ્રાથમિક શાળાની આ પ્રદર્શનની નોંધ લીધી. આજરોજ ધોરણ 6-8ના 70 જેટલા બાળકોએ પોતપોતાના ધોરણની અંદર આવતા 6-8ની અંદર આવતા વિવિધ પ્રયોગોને રજૂ કર્યા. હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ કઈ રીતે બને છે, આ જે પ્રેક્ટિકલ દ્વારા જે ભણે છે, આ સિવાય પોતાના વિષય બહાર બિયોન્ડ ધી ટેક્સ્ટ એ પ્રયોગોને પણ રજૂ કર્યા. આજે તમે જોઈ શકો કે અમારી શાળાની અંદર વિજ્ઞાનના એક સક્રિય એવા પાયલબેન પરસાણીયાના માર્ગદર્શન નીચે આ વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ. અને બીજા અમારા ગણિતના એક ટીચર છે જયશ્રીબેન, આ બંને ટીચરની મહેનત રંગ લાવી અને બાળકોએ દરેક પ્રયોગો છે જીવંતતાથી રજૂ કર્યા. ગામ લોકો, એસએમસીના સભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગામ લોકોએ આ પ્રદર્શનને નિહાળ્યું. અમે આજે ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમારા બાળકો, સરકારી શાળાના બાળકો આટલી આબેહૂબથી આવા પ્રયોગો કરી શકે, અમને પણ આશ્ચર્યમાં છીએ. ખરેખર દરેક બાળકોએ ખૂબ મહેનત કરી અને અમે શાળા પરિવારે એમને બિરદાવીએ છીએ. વરસાણીયા પાયલભાઈ, સરકારી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક ગણિત વિજ્ઞાન તરીકે ફરજ બજાવું છું. આજે એક વિશ્વ વિજ્ઞાન દિવસ માટે ખાસ અમારા સ્કૂલમાં બાળકો માટે વિજ્ઞાનના વિવિધ પ્રયોજનનું આયોજન કર્યું છે. આ તો બાળકોએ જ જો કે આ માટે ઘણી મહેનત કરી અને વિવિધ પ્રયોગોનું નિદર્શન કર્યું છે. એમાં એનો અમારો આશય એ છે કે વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરે અને લાંબા સમય સુધી તેને યાદ રહે, તેમજ આપણી આજુબાજુ થતી વિવિધ ઘટનાઓ, તેમજ આપણી શરીર રચના, તેમજ ઘણી બધી આપણી વિદ્યુતની જે છે પ્રયોગો, તેને સિદ્ધાંત સમજે, તેનું મહત્ત્વ સમજે, અને જે કુદરતી ઘટનાઓ છે ગ્રહો વિશે કે તારાઓ વિશે કે વનસ્પતિઓ વિશે એની વિશે જ્ઞાન મેળવે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે, તેમજ અંધશ્રદ્ધાઓ પણ દૂર થાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને આગળ જતાં પણ તેઓ આ ક્ષેત્રમાં આગળ વધે તે માટે આ માટે વિજ્ઞાન દિવસની અમે ઉજવણી કરી. વાઢિયા મિતલ કુમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કેશોદમાં રેલવે ફાટકના ભારે વાહન પ્રતિબંધ માટેના લોખંડના એંગલની ગુણવત્તા બની ચર્ચાનો વિષય. પીડબ્લ્યુડી દ્વારા હલકી ગુણવત્તાના એંગલ નખાયા હોવાની લોકોમાં ચર્ચા. કેશોદના ચાર ચોક નજીક આવેલા રેલવે ફાટકથી એરપોર્ટ રોડ તરફ જતા રસ્તામાં કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હોય, જેથી રેલવે ફાટકથી ભારે વાહન પસાર કરવા માટે ડેપ્યુટી કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ, ત્યારે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા લોખંડના એંગલ લગાવવામાં આવ્યા, જેથી મોટા અને ભારે વાહનો ત્યાંથી પસાર થઈ ન શકે. પણ જે લોખંડના એંગલ લગાવવામાં આવ્યા તે જૂના સાંધાવાળા અથવા હલકી ગુણવત્તાવાળા લગાવવામાં આવ્યા.
કારણ કે અત્યાર સુધીમાં 2-3 વખત વળી ગયા અને તૂટી ગયેલા છે. 2-3 વખત રિપેર કરવામાં આવ્યા, જે બાબત નબળી ગુણવત્તાયુક્ત એંગર લગાવ્યા હોવાનું સાબિત કરે છે. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, કેશોદ. વરઘોડા તો તમે બહુ જોયા છે, પણ આવો વરઘોડો નહીં જોયો હોય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI KB પટેલ નિવૃત્ત હતા. પ્રાંતિજ પોલીસ પરિવાર દ્વારા DJ સાથે વરઘોડા પર બેસાડીને વરઘોડો કાઢ્યો હતો. તમારી TV સ્ક્રીન પર તમે જોઈ રહેલા વરઘોડો અને ઘોડા પર બેસેલા કોઈ વરરાજાનો ઘોડો નથી, પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર KB પટેલ સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું અને વાજતે ગાજતે DJના તાલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી પ્રાંતિજ PI KB પટેલના ઘર સુધી તેઓનો વરઘોડો કાઢ્યો હતો. તો નવાઈની વાત તો એ છે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પહેલો અવસર એવો છે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના કોઈ PI પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી નિવૃત્ત થઈ રહ્યા હતા. હા, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કેટલાય PIO અત્યાર સુધીમાં આવ્યા અને સરકારી નીતિ નિયમો મુજબ તેઓની અન્ય સ્થળે બદલી થતાં વિદાય સમારંભ તો યોજાયા હતા, પણ પ્રાંતિજના ઇતિહાસની સાથે સાથે પોલીસ સ્ટેશનના PIનો નિવૃત્ત વિદાય સમારંભ પહેલો હતો કે જે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI અહીંથી પ્રથમ વખત નિવૃત્ત હતા. પ્રાંતિજ પોલીસ સ્ટાફ પરિવાર દ્વારા પણ વિદાયમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે શાહી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમારંભ બાદ પ્રાંતિજ PI KB પટેલને DJના તાલે વાજતે ગાજતે ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢી તેમના ઘર સુધી લઈ જવામાં આવ્યા. તો આ પ્રસંગે સાબરકાંઠા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક, નેતાઓ, રાજકીય આગેવાનો સહિત પોલીસ સ્ટાફ પરિવાર, નગરજનો, સગા સંબંધીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. સુરત ગ્રામે SOG-એ ભારતીય બનાવટની બનાવટી નોટ મામલે વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી. થોડા દિવસ અગાઉ કડોદરા નજીક 100 દરની 515 નોટ સાથે ઝડપાયેલા ઇસમની તપાસમાં આ વિગતો બહાર આવી હતી. સુરત ગ્રામે SOG ગત તારીખ 24 રવિવારના રોજ કડોદરા 4 રસ્તા નજીક 100 દરની 515 ભારતીય ચલણની બનાવતી નોટ ઝડપી હતી. મહુવા તાલુકાના કરચેલિયા ગામના રાકેશ શાહની ધરપકડ પણ કરાઈ હતી અને તેની તપાસ દરમિયાન અન્ય આરોપીઓની વિગત બહાર આવી હતી, જેથી આજે બાતમીના આધારે વધુ 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બારડોલીનો પંકજ મૂલચંદ જૈન, જનતાનગરનો બાબુલાલ શાહ અને મઢી સુરાલીના કોટમુંડા ગામનો આનંદ ભૂપેન્દ્ર ચૌધરીની ધરપકડ કરાઈ હતી. આ તમામ આરોપીઓને પૈસાની અછત વર્તાતા બનાવી નોટ બનાવવાનું નક્કી કર્યું હતું, જેમાં બારડોલીનો બાબુલાલ ચાંદમલ શાહ અને કોટમુંડા ગામનો આનંદ ભૂપેન્દ્ર ચૌધરી બંને મિત્ર હોય. આનંદના ઘરે કોમ્પ્યુટરમાં કોરલ ડ્રો સોફ્ટવેરમાં નોટોની ડિઝાઇન બનાવી હતી અને બનાવ્યા બાદ બાબુલાલ શાહે પંકજ જૈન અને રાકેશ શાહને આપી હતી અને આ રીતે સુનિયોજિત રીતે કાવતરું રચ્યું હતું. કુલ 1000 જેટલી નોટો છાપી હોવાનું જણાવ્યું હતું, જેમાં રાકેશ શાહ અને પંકજ જૈને 500-500ની નોટો વહેંચી લીધી હતી અને ત્યારબાદ બજારમાં છૂટક રીતે ઉપયોગ કરતા હતા. આ 1000 નોટો 50,000માં બાબુલાલે આપી હતી. તારીખ 21-2019 રોજ અમારા જિલ્લાની LCB અને SOG-એ રાકેશ ભવરલાલ શાહ નામના એક શખ્સને ઝડપી પાડેલો. આ શખ્સની પાસે 100 રૂપિયાના દરની ટોટલ 515 નોટ આપણને મળેલી, જેના આધારે આ નોટ એને બનાવટી આ ચલણી નોટો છે એની પાસે કઈ રીતે આવી, તો એમાં આપણી પાસે એક વિશાલ નામના વ્યક્તિનું નામ ખુલેલું. આ વિશાલ નામના વ્યક્તિની અમારી LCB અને SOG-એ ગહન તપાસ કરી અને અન્ય બે ઈસમો અને આ વિશાલ, ત્રણેય અન્ય બે ઈસમનું નામ, એકનું નામ પંકજ જૈન છે અને એકનું નામ આનંદ ચૌધરી છે, આ ત્રણેય યુવકો આ કામ એટલા માટે કરતા હતા કે આ લોકોને નાણાંની તંગી હતી. એટલે મઢી સુરાલી ખાતે એક કમ્પ્યુટર સોફ્ટવેરનો, જે કોરલ ડ્રો નામનો સોફ્ટવેર છે, એનો ઉપયોગ કરી અને બનાવટી ચલણી નોટો છાપતા હતા અને પોતાના ઉપયોગ માટે બજારમાં આ બનાવટી ચલણી નોટોનો ઉપયોગ કરતા હતા. આ ત્રણેય ઈસમોને અમારી LCB અને SOG-ની ટીમે આજે ઝડપી પાડ્યા છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન 5 માર્ચના રોજ થશે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.
5 માર્ચના રોજ પીએમ મોદીના હસ્તે અડાલજ ખાતે આવેલા વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. લીઉવા પાટીદારોના સ્વમાન અને ગૌરવનું શ્રદ્ધા તીર્થમાં અન્નપૂર્ણાનું વિશ્વનું પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા તેમજ 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, ફોટો ગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્રો તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૌરવવંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના અડાલજ ખાતે કરવામાં આવશે, જેમાં અન્નપૂર્ણા માતાની આરતી, ફુલહાર, ધાર્મિક વિધિ તેમજ છાત્રાલય અને શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે. અહીંયા વાત કરીએ તો 2000 વર્ષ પહેલાં પંજાબથી પાટીદાર સમાજ અડાલજ ખાતે આવ્યા ત્યારે માતા અન્નપૂર્ણાની મૂર્તિ લઈને આવ્યા હતા, જે હાલમાં પણ ત્યાં પ્રસ્થાપિત થયેલ છે. શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, રવજીભાઈ અને બિપિન પટેલ દ્વારા પત્રકારોને થવામાં આવનાર કાર્યક્રમની જાણકારી આપી હતી. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી, રાજ્યના સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજ્યકક્ષાના મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કેશુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મંદિરના 7 દાતાશ્રીઓનું પીએમ મોદીના હસ્તે સન્માન કરવામાં આવશે. 3 તારીખે સવારે જળયાત્રા તેમજ શોભાયાત્રા નીકળશે, જે અડાલજ ગામથી અન્નપૂર્ણા મંદિર પરત આવશે. 4 માર્ચના રોજ દેવતાઓની આરતી થશે અને તારીખ 5 માર્ચના રોજ મૂર્તિઓની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં માં અન્નપૂર્ણા, અંબાજી, ખોડિયાર, ભગવાન ગણેશ અને હનુમાનજીની તેમજ ત્રણેય દેવો યમ, વરુણ અને ઇન્દ્રદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ દ્વારા માં અન્નપૂર્ણાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 5મી તારીખે સવારે 8:30 વાગે ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. એ જ દિવસે 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, આર્ટ ગેલેરી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થઈ શકે એના માટેના ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. આ પ્રસંગે ગુજરાતના ગવર્નર કોહલીજી, મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રાજ્ય ભારત સરકારના બંને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ અને પુરુષોત્તમ રૂપાલા, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેવાના છે. અમારા આ કાર્યક્રમમાં અમારા જે મુખ્ય દાતાઓ છે, કરશનભાઈ પટેલ નિર્મા, પંકજભાઈ પટેલ ઝેડસ કેડીલા અને વસાણી ગ્રુપના હરેશભાઈ વસાણી, તેમજ જે અન્ય દાતાઓ છે, ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેખરભાઈ પટેલ છે, વરુણભાઈ અમીન છે, સિંગાળા છે અને બીજા જે દાતાઓ છે, એ દાતાઓનું સન્માન એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાવવા માટે અમે વિનંતી કરી છે. આ મંદિરમાં કોઈપણ અંધશ્રદ્ધાથી દૂર કોઈપણ જાતના અહીંયા આગળ દાનપેટી નહીં રહે, નાળિયેર ફોડવાની વિધિ, વધેરવાની વિધિ કે કોઈ પૂજાપાઠ જેવી વિધિથી અહીંયા પર રહેશે અને સમાજના તમામ વર્ગના લોકો માં અન્નપૂર્ણા માતાના દર્શન કરી શકે તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને લગભગ 5.5 કરોડના ખર્ચે પંચતત્વ આધારિત લેવા પાટીદારોનું વિશ્વનું આ પ્રથમ મંદિર નિર્માણ થયું છે અને અમને આનંદ છે કે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે છે. એ અમારા સમાજ માટે, સમસ્ત લેવા પાટીદાર સમાજ માટે ગૌરવની વાત છે અને લગભગ સમગ્ર ગુજરાતમાં 25,000 થી 30,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે અને 8:30 વાગે આ કાર્યક્રમની શરૂઆત થશે. સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. પગસરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ત્યારે આ રેલી દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોની લોકોને વિગતવાર જાણકારી મળે તેવા હેતુ અન્વયે આ રેલી યોજાઈ હતી. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ત્યારે આ રેલી દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોની લોકોને વિગતવાર જાણકારી મળે તેવા હેતુ અન્વયે રેલી યોજાયેલ, જેમાં લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. અને આવનારી લોકસભાની ચૂંટણી પર્વ તૈયારીના ભાગરૂપે આ રેલી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા પ્રમુખ વિપુલભાઈ કાછડિયા દ્વારા આયોજિત કરવામાં આવી.
આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ નીતિશભાઈ ડોડિયા તેમજ રાજુભાઈ ગઢડા, ભારતીય જનતા પાર્ટીના આગેવાન તેમજ અમરેલી જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો હાજર રહી વિશાળ સંખ્યામાં બાઇક રેલી બગસરા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજ રોજ સમગ્ર દેશમાં રેલી સ્વરૂપે, એ બાઇક રેલીનું સ્વરૂપ હોય, ફોર વ્હીલરનું સ્વરૂપ હોય, આ તમામ સ્વરૂપે આજે સમગ્ર દેશમાં બાઇક રેલીનું આયોજન થયું હતું। એના ભાગરૂપે બગસરા યુવા મોરચાની ટીમ, ભાઈ વિપુલભાઈની ટીમે આજે બગસરા શહેરમાં બાઇક રેલી કાઢીને ભારતીય જનતા પાર્ટીનો સંદેશો આપેલો, ગમણનો સંદેશો આપેલો, અને 2019ની ચૂંટણીના શ્રી ગણેશાય યુવા મોરચાની વિપુલભાઈની ટીમે બગસરા। અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી। બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।